સ્વચ્છતાની વાતો કરતી ભાવનગરની ભાજપ સરકારની મોટી મોટી વાતો સામે જુઓ હકીકત શું છે. માત્ર રિબિન કાપી તકતીઓ મુકાવવાનો શોખ રાખતા નેતાઓને માત્ર તાયફા જ ગમે છે. જુઓ ભાવનગરના નાના ભૂલકાઓ જ્યાં નંદઘરમાં જાય છે તેની દશા કેવી છે. ભાવનગરના મેયર નીમુ બાંભણિયા અને ચેરમેન સુરેશ ધાંધલિયાને માત્ર ઉદ્ઘાટન કરવામાં બહુ રસ છે. ભાવનગરમાં નંદઘર ઘણા બનાવ્યા, પણ રિબિન કાપ્યા પછી ત્યાંની દશા કેવી બદતર થઈ જાય છે તે તેમને જોવાની કે સંભાળ રખાવવાની પણ તસ્દી નથી લેવાની ઈચ્છા. જુઓ આ નંદઘરનું બનાવેલું બાંધકામ. આ છે આનંદનગરના 3-3 નંદઘર જેની આજુબાજુ ગંદકી ફેલાયેલી છે. અમુક કામ તૈયાર થઈ જાય ત્યારે રિબિન કાપવાના વાંકે બાંધકામ ભંગાર થઈ જાય ત્યાં સુધી પડ્યા રહે, તો બાકી રિબિન કાપ્યા પછી સાર સંભાળ ન રાખવાના કારણે ભંગાર બની જાય છે. હાલ આનંદનગરના 3 નંદઘરની હાલત બદતર જોવા મળી રહી છે, જેના બાંધકામના ખર્ચામાં કેટલાય લોકોએ ખિસ્સા ગરમ કરી લીધા હશે. હવે જે થવું હોય તે થાય, બાળકોનું જે થવાનું હોય તે થાય, સ્વચ્છતાનું અને આરોગ્યનું જે થવું હોય તે થાય, સરકારી બાંધકામનું જે થવાનું હોય તે થાય, તમ તમારે ખંપાળી મારે રાખવાની નીતિ આપણા કેટલાક નેતાઓની છે, જેના કારણે પ્રજાના પૈસા પાણીમાં જઈ રહ્યા છે અને બાળકોનું પણ આરોગ્ય જોખમાઈ રહ્યું છે. નંદઘરમાં રાજ્ય સરકાર નાના બાળકો માટે, ભૂલકાઓ માટે, ગરીબ અને પછાત બાળકો ભણી શકે તે માટે સરસ યોજના આંગણવાડીની કરવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીને, ભ્રષ્ટ તંત્રને કારણે આણંદનગરની 3 આંગણવાડીઓ કચરાના ઢેર પડ્યા છે, જ્યાં ત્યાં ઢગલા નો થર જામ્યા છે. પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોને આ જોવાનો ટાઈમ નથી. માત્ર ને માત્ર નંદઘર બનાવીને કાતર મારી ત્યાં મોટી તકતી નીમુ બાંભણિયાની અને સુરેશ ધાંધિયાની લાગે, અને આ તકતી લાગ્યા પછી આ જે એનું બિલ પાસ થાય એ બિલમાં ટકાવારી ખાઈ લેવી, ત્યાર પછી આ નંદઘર ક્યાં આવ્યું, કેમ આવ્યું, કેની હાલત શું છે તે જોવાનો ટાઈમ આજના આ સત્તાધીશોને જોવા મળતો નથી. કેમેરામેન નાણું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.